પેપળુ નકળંગ પુરા પ્રાથમિક શાળાના 32મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી. પેપળુ નકળંગપુરા પ્રાથમિક શાળામાં 32મો સ્થાપના દિવસ અંતર્ગત પ્રાથમિક શાળાના પાયાની રચના કરનાર તેમજ સિરગઢ મુકામે ફરજ બજાવતા ભીમસિંહ રાજપૂત શિક્ષણ દ્વારા કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. સ્થાપના દિન નિમિત્તે શાળાને સુંદર સુશોભિત કરાઈ હતી. શાળાના જન્મદિન નિમિત્તે શાળાના બાળકો વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. બાળકો દ્વારા સ્વાગત ગીત પણ રજૂ કરાયું હતું અને મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું. સાથે શિક્ષકોને, શાળા પરિવાર અને આચાર્ય દ્વારા શાલ ઓઢાડી તેમનું પુષ્પગુચ્છ આપી આવેલા મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કરતા બાળકોને પેન, ચોપડા વગેરે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી સહિતના ગામના આગેવાનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લવ જેહાદના મામલે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લવ જેહાદના મામલે ડીસામાં 15,000થી વધારે લોકો આ રેલીમાં જોડાયા હતા. ડીસાની આક્રોશ રેલીમાં 15,000થી વધારે લોકો જોડાયા હતા. રેલીમાં જોડાવાના લઈને સમગ્ર શહેર સજ્જડ બંધ રહ્યું હતું. રેલી વધુ ગંભીર સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. લાઠીચાર્જમાં યુવકના માથાભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આમ લવ જિહાદના મામલે ડીસા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લવ જિહાદના વિરુદ્ધમાં ડીસા શહેરમાં સવારથી બપોર સુધી વેપારીઓ દ્વારા ધંધો રોજગાર બંધ રાખીને રેલીમાં જોડાયા હતા. હિન્દુ સમાજના હજારો વેપારીઓ, યુવાનો સંગઠન રેલીમાં જોડાયા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ડીસા બંધ હોય જેને લઈને વહેલી સવારથી જ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં. નહીં કરો તોય મને આનંદ થશે.
આ મુસ્લિમ સમાજે ડીસાએ એવું કીધું કે ગઈકાલના ડીસા બંધના એલાનને ટેકો છે. અમારે તમારો ટેકો નથી જોઈતો મિત્રો. અમે સક્ષમ શૌર્યવાળી સુરવીરતાવાળી ક્ષત્રિય પ્રજાના શ્રેષ્ઠ ઋષિ મુનિઓના સંતાન છીએ. તમારા ટેકાથી જીવવાવાળી પ્રજા અમે નથી. ટેકો નહીં, આજથી સંકલ્પ કરો તમે, એક રૂપિયાની વસ્તુ આપણા પૈસાના આધાર ઉપર જીવતો આ સમાજ, આપણી બેન દીકરીઓના બોરિયા બક્કલની ખરીદી ઉપર જીવતો આ સમાજ, આપણા પંચર અને ટાયરના ઉપર નિર્ભર થતો આ સમાજ આજ આપણી આંખ સામે આંખ મિલાવીને વાત કરે છે. ચાર ચાર મહિના એક એક વર્ષથી આપણી એક દીકરીને લઈને જાય એ સમાજે નક્કી કરવું જોઈએ કે બા ઇજ્જત એ દીકરીને વાસ્તે ગાસ્તે આપણા ઘરના આંગણામાં પાછી મૂકી જાય એવી તાકાત ઊભી કરવાની છે મિત્રો. અને વારે હલો ભાઈ માઈક આપી દો તમને. આ વાસ્તે ગાસ્તે મિત્રો આ તાકાત ઊભી કરવા માટે આજે ભેગા થાય નહીં ચાલે. ગામડે ગામડે, શેરીએ શેરીએ, મહોલ્લે મહોલ્લે અને ઘર પરિવારે એક સાથે ભેગા મળીને બેસવું પડશે મિત્રો. અને સંકલ્પ કરવો પડશે એક પણ દીકરી અહીંથી બહાર નહીં નીકળવી જોઈએ. એક પણ દીકરી ડીસાની આખા ગુજરાતની અંદર. અને આજથી સંકલ્પ વાળી લો. આજથી ગુજરાત સરકારને પણ આ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તરીકે ચેતવણી આપીએ છીએ કે જો આ દીકરી અમારી પાછી નહીં આવે તો ગુજરાત તમારું અસ્તિત્વમાં હિન્દુ સમાજ તમારી શરમ નહીં રાખે મિત્રો. આ સંકલ્પ સાથે મારી વાત તમને ટૂંકમાં કીધી છે, માર્મિક કીધી છે. અને આજથી નક્કી કરો એક પણ મુલાની દુકાને વસ્તુ ખરીદવા માટે નહીં જઈએ. બોલો ભારત માતા કી જય. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આપણા ગુજરાત સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં પોલીસ પ્રશાસન લાઠીચાર્જ કરી.